લિક્વિડ એટલે કે જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ સંયોજન
એ હોય શકે છે કે 2 FeSO4 ફોર્મ ગિવ્સ ઓસ્મા
solid plus SO2 gas plus SO3 gas. એટલે કે જ્યારે ફેરસ સલ્ફાઇડ ઉષ્મા આપવાથી પ્રક્રિયા કોને જાય ઉષ્મા આપવાથી 1% વધારાનું પદનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. ત્યારે ઓક્સિજન મળે છે જે આપણે મળે છે ઘનસ્વરૂપ. બીજી બે જે ઉપર મળે છે SO2 એટલે ટી એટલે સલ્ફર ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપ મળે છે. ટી સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO3 એ પણ વાયુ સ્વરૂપ મળે છે. ગેસ સ્વરૂપ એટલે કે વાયુ સ્વરૂપમાં મળે છે. દૂર કરવું પહેલો વાહકતા જેના નેગેટિવ પોઝિટિવ
અને એ પાથ વોલ્ટેજના આપણે જે ફર્સ્ટ પોઈન્ટને આપણે જે કર સાથે એટલે કે સ્પીડ સાથે જોડેલો છે આ જીવનમાં પૂરો છેડો એ આપણે કારણના ઇન્ટરન મેળવવા સાથે જોડેલો છે અને કારણના સાથે જોડેલા પછી બંનેની ઉપર આપણે કફ જોડી મૂકવાનું છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્પીડ ઓન કરેલી છે પણ જ્યારે આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ ત્યારે આપણે સ્પીડ એટલે કે કર બંધ રાખવાની રહેશે કે જેના કારણે ઉદ્યોગ ટ્રાન્સફોર્મ થઈ શકે છે જોવા મળે છે પ્રમાણમાં વાયુ દૂર કરી દેવાની ત્યારે
તે સલ્ફેટ સાથેની રાસાયણિક પ્રક્રિયા કરશે. એટલે કે FeSO4 એક્વેટ, એટલે કે જેના દ્વારા આપણે મળે છે આયર્ન સલ્ફેટ, અને પ્લસ COS એટલે કે કોપર. તો જ્યારે ઉપરની આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડીએ છીએ ત્યારે આપણે આયર્ન સલ્ફેટ મળે છે, અને તેની અંદરથી આપણને CO એટલે કે કોપર એ આપણને છૂટું પડે છે. વિસ્થાપન થવાનું કહેવાય. આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે શીખ્યા.